વિદ્યાર્થી મિત્રો એવો મહત્તમ ધનપૂર્ણક શોધો કે જેના વડે એકસો દસ બાસઠ બાણું ભાગીએ તો શેષ અનુક્રમે પાંચ છ અને એક વધે મતલબ કે એક એવો નંબર શોધો કે જેને જેને આપણે ડિવિઝન ભાજકની જગ્યાએ લખવાનો છે અહીંયા જે નંબર લખો તે જ નંબર અહીંયા લખવાનો અને તે જ નંબર અહીંયા લખવાનો ત્રણે ત્રણ જે એક જ નંબર એકસો દસ બાસઠ અને બાણું આ બધાને ડિવાઈડ કરે તો મને રિમાઇન્ડર અનુક્રમે અનુક્રમે એટલે પહેલાં સર પહેલો એકસો દસને આ નંબરથી ડિવાઈડ કરે તો પાંચ છ અને એક આ મને જોઈએ છે હવે આની માટે મારે શું કરવું પડશે તો આની માટે સૌથી પહેલું સ્ટેપ તો હું જે સંખ્યાઓ અને જે શેષ આપી છે તેની બાતદાય કરીશ કઈ રીતે બાતદાયી કરીશ તો હું બતા આવી રહ્યો છું એકસો દસ એકસો દસ પહેલું પાંચ લઈએ માઇનસ કરી નાખ્યું બીજામાં બીજામાંથી છ મારે ગુસા અ શોધવાનો છે ને આઈ થિંક ગુસા શોધવાની મેથડ તમને ખબર છે અમે નાના નાના ભાગ પાડ્યા ઘાતાંક સ્વરૂપે દર્શાવ્યું ત્રણ ની એક પાંચની એક સાતની એક બે ની ત્રણ સાતની એક સાતની એક તેરની એક હવે ત્રણે ત્રણ ની અંદર ત્રણે ત્રણ ની અંદર કોમન શું છે તો સાત તો કોમન મેં લઈ લીધો સાત અને એની ઓછી ઘાતાંક એ એક જ છે એટલે આ જે ત્રણે ત્રણ છે એનો ગુસ્સા મને મળ્યો સાત સાત એવો નંબર છે કે જેને આ નંબરથી ભાગા કરશો તો અનુક્રમે શેષ પાંચ છ ને એક મળશે આપણે પહેલો જ દાખલો છે તો વેરીફાય કરી લઈએ એકસો દસ સાત એકા સાત અહીંયા વધ્યું ચાર ઉપર થયો ઝીરો સાત પંચા પાંત્રીસ પાંચ સાત બે ઉપરથી આવ્યો બે સાતતાલી એકવીસ અહીંયા વધ્યો એક તો આ રીતે મને ત્રણે ત્રણ નંબર મળી ગયા વિદ્યાર્થી મિત્રો એના જેવો જ બીજો દાખલો છે કે જે બસો ને જેના વડે બસ્સો ત્રીસ અને એકસો બેતાલીસને ભાગ્યો હતો શેષ અનુક્રમે પાંચ અને સાત મળે પહેલાંમાં ત્રણ નંબર હતો આમાં બે નંબર છે તમે જાતે પ્રયત્ન કરી શકો છો બસ્સો ત્રીસમાંથી પાંચ અને બસોને બેતાલીસ સોરી એકસોને બેતાલીસમાંથી સાત માઇનસ કરીશું અને આ બંનેનો સિમ્પલી આપણે ગુસ્સા શોધીશું બસો પચીસના નાના નાના ભાગ કઈ રીતે હું નથી બતાવતો આઈ થિંક તમને આવડશે પાંચની બે ઘાત ત્રણની બે ઘાત એ જ રીતે 135 નો નાનામ નાના ભાગ 5 ની 1 ઘાત અને 3 ની 3 ઘાત ગુ સ શું કરવાનું બંનેમાં માં સરખો એ જોવાનો 3 બંનેમાં માં સરખો છે અને 5 બી સરખો છે ઓછી ઘાતાંક ધ્યાન પર લેવાની તો 5 ની ઓછી 1 અને 3 ની ઓછી 2 5 ની ઘાત એટલે 5 3 ની 2 એટલે 3 ગુણ્યા 3 9 પિસ્તાલીસ પિસ્તાલીસ એવો નંબર છે કે જેને બસો ત્રીસ અને એકસો બેતાલીસ વડે ભાગીએ તો આપણને પાંચ અને સાત અનુક્રમે શેષ મળે ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ રીતનો દાખલો કરીશું દરેક પ્રોબ્લેમસમ દરેક વ્યવહારિક દાખલાઓમાં બે સરખા જેવા દાખલા ભેગા કરવામાં આવ્યા છે એક દાખલો હું સમજાવીશ બીજો તમારે જાતે પ્રયત્ન કરો એટલે તમને ખ્યાલ આવે તમને સમજ પડે કે નહીં તો બીજો જે દાખલો છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો